नमस्कार विद्यार्थी मित्रों, छेले ये आपणे मानव वर्तननी ये पर्यावरण परनी असरो ये जोई अने मानव वर्तननी ये पर्यावरणीय असरो जे केवी छे, हन एक मानव वर्तन पर ये पर्यावरणनी असरो अने बीजू छे मानव वर्तननी ये पर्यावरण पर असरो। तो आ बन्ने प्रश्नो छे, एनी अंदर आपणे जोयुं के भाई घोंघाटनुं प्रदूषण, त्यार पछी छे ए भीड़ गीचतानुं प्रदूषण होय के हवानुं प्रदूषण होय, ए मानव वर्तनने नियंत्रित करे छे अने कोई ने कोई रीते से असर करतुं ए જોવા મળે છે। હવે એવી જ બાબતોની અંદર માની લો કે માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો હોય, તો એની અંદર કુદરતી સંસાધનોનો માણસે જે રીતે દુરુપયોગ કર્યો છે, નકામો કચરો છે એનો જે રીતે નિકાલ કરવાની પદ્ધતિ છે અને ગંદકી છે, આ બધા જ એવા મુદ્દાઓ છે કે જે માણસને કોઈ ને કોઈ તબક્કે ક્યાંક ને ક્યાંક એ અસર કરતા છે। તમે જો સામાન્ય રીતે હવાનું પ્રદૂષણ જેમ જેમ વધે છે તેમ તેમ શ્વાસોશ્વાસને લગતા, ફેફસાને લગતા, શ્વસન તંત્રને લગતા એ કેસો છે એ વધતા રહ્યા છે। હવે આના જ સંદર્ભમાં એ આપણે છે એ હવાના પ્રદૂષણ પછી ઘોંઘાટનું પ્રદૂષણ, તો માણસ છે એ ટેમ્પર થતો જોવા મળે છે, ચીડિયો સ્વભાવ એનો થાય છે, વારંવાર નાની એવી બાબતોમાં ગુસ્સે થતો એ આપણને જોવા મળે છે। તો આવું થવા પાછળનું કારણ શું છે? તો કે જે બિનજરૂરી અવાજો આપણે સાંભળ્યા છે, જે આપણામાં આવ્યા છે, એ વ્યક્તિને કોઈ ને કોઈ રીતે છે એ એકાગ્રતાનો અનુભવ છે એ થવા દેતા નથી, અને આ એકાગ્રતાના જે અસરકારક રીતે થવી જોઈએ, અનુભવની જે જરૂર છે, કોન્સન્ટ્રેશન જે આવવું જોઈએ નથી આવતું, એના કારણે વ્યક્તિ છે એ કોઈ પરિસ્થિતિ પ્રત્યે વધારે ગંભીર નથી બનશું, એનામાં ગંભીરતા, એનામાં એક સૂત્રતા, એકાગ્રતાનો જ્યારે અભાવ જોવા મળે છે ત્યારે એ વ્યક્તિ છે એનામાં એ અમુક ચોક્કસ પ્રકારના એ રોગો આવશે કે જેનું વર્તન છે એને એ પરિવર્તિત કરી નાખશે, એને વર્તનને ફેરવી નાખશે। તો સાથે સાથે ભીડ અને ગીચતાનું પ્રદૂષણ પણ આપણે જોયું કે જે અંતર્ગત એ વ્યક્તિ પોતે છે એ પોતાને જે મોકળાશની જરૂર છે, આપણે 11મા ધોરણમાં ભણી ગયા ખરા કે ભાઈ વ્યક્તિને સહવાસની જરૂર છે, એને બીજા વ્યક્તિની જરૂર છે, પણ એટલા બધા બીજા વ્યક્તિ ન હોવા જોઈએ કે એની વ્યક્તિગત બાબતો એનાથી પ્રભાવિત થતી હોય। જ્યારે એમની વ્યક્તિગત બાબતો, અંગત જીવન છે એ એની સાથે રહેલા બીજા લોકો, એ ભલે પછી એના પરિવારના વ્યક્તિઓ કેમ ન હોય, એમના કારણે જ્યારે પ્રભાવિત થશે ત્યારે એ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય માટે છે એ જોખમરૂપ બનશે, વ્યક્તિનો સ્વભાવ છે ચીડિયા પ્રકારનો બની જશે। આપણે બધા જ જાણીએ છીએ કે ગયા વર્ષે ન્યુઝીલેન્ડની અંદર એક ઘટના બની કે એક ન્યુઝીલેન્ડના સ્થાનિક વ્યક્તિએ જે મસ્જિદ જેવું હતું એની અંદર જઈ અને અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ઘણા બધા લોકોને મૃત્યુ મળ્યું। આવું કેમ બન્યું? તો કે સતત ને સતત જોવે છે કે ભાઈ ન્યુઝીલેન્ડ દેશ છે એ પોતાના લોકોથી ભરેલો દેશ, એ પાછલા વર્ષોમાં બહારથી આવનારા લોકોથી ભરાતો જાય છે, અને એનું જે સ્વમાન, એનું જે ગૌરવ છે, રાષ્ટ્રપ્રેમ છે, એને હાનિ પહોંચાડતા હોય એવું લાગ્યું, એટલા માટે એ ટેમ્પર પોતે છે એ માનસિક રીતે અસંતુલિત થઈ એના પગલું ભર્યું। ત્યાં કહેવાનો અર્થ એવો છે કે ભીડ અને ગીચતા એક એવો સમય પણ આવશે કે જ્યારે તમે તમારા નજીકના વ્યક્તિઓ છે એના સહવાસની ઈચ્છા ધરાવો છો, અને એવો સમય પણ આવશે કે જ્યારે તમે એવું વિચારો છો કે તમારી આજુબાજુમાં બીજું કોઈ ન હોવું જોઈએ। તો આજે બાબતો છે, આજે પરિસ્થિતિ છે, એ વ્યક્તિને એક ચોક્કસ પ્રકારનું વર્તન કરવા માટેની દિશા પ્રેરે। તો જ્યારે માનવ વર્તનની પર્યાવરણ પર અસરો થાય છે ત્યારે કુદરતી સંસાધનોનો દુરુપયોગ,
गांधी जी नो प्रचलित एवो विचार एक वात छे के भाई ए जारे नदी काठे ए पोते सवार मां स्नान करवा जता होय के ए पोते दातण करवा जता होय त्यारे पोते लोटो लई ले जाता એવી મારે આટલી જરૂરિયાત છે તો આટલું જ પાણી છે એ વાપરવું જોઈએ, આખી નદી વહી જાય છે તેના ઉપર મારો અધિકાર નથી. ઘણા બધા જીવ જંતુઓ છે, પ્રાણીઓ છે, મનુષ્યો છે કે જે આ નદી ઉપર સરખો એ અધિકાર ધરાવે છે, એ પોતાની સ્વૈચ્છિક સાદગી દર્શાવે છે. કદાચ એ સીધું જ પાણીની અંદર ડૂબકી મારી જાય તેને કોઈ ના ન પાડે, પણ એનામાં પોતામાં જે સાદગીનો ગુણ હતો એ ભાઈ અહીંયા કુદરતી સંપત્તિ છે તો એનો દુરુપયોગ ન કરી શકાય. આપણે જમવા માટે એક જ રોટલાની જરૂર છે તો એક જ રોટલો બગાડીશું, આપણા માટે બેની જરૂરિયાત છે એવું કહી અને એક પીડો રહેવા દેશો અને છેલ્લે એને નાખી દેશું તો એ નૈતિકતાની દ્રષ્ટિએ આપણું યોગ્ય વલણ કરી શકાય નહીં. માટે એ કુદરતી સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. બીજું કે ભાઈ માણસ છે એ પોતાની જરૂરિયાતો જ્યારે પૂર્ણ કરતો હોય ત્યારે ઘણા બધા પ્રકારના એ બિનજરૂરી કચરાઓ છે એમાંથી નીકળતા હોય છે. તો આજે કચરાઓ જોવા મળે છે કે જે આપણા માટે વ્યસ્ત છે, નકામા છે, પણ એનો જો યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવે, એના ઉપર પુનઃ ઉપયોગ રિસાયકલિંગ કરવામાં આવે તો આ જ નકામો કચરો એક સમયે એ વધારે અસરકારક રીતે એ કાર્યશીલ બની શકે. આજના સમાચાર પત્રની અંદર આવેલો રિપોર્ટ કે પ્લાસ્ટિકમાંથી 1,00,000 ટન જેટલા પ્લાસ્ટિકનો જે કચરો છે એમાંથી 1,00,000 કિલોમીટર લાંબો રોડ બનાવવાનો પ્રોજેક્ટ છે એ કંઈક અમલમાં આવ્યો છે. તો એનાથી એ સમાજમાં એક નવી દિશા છે કે લોકો આ પ્લાસ્ટિકનો ઉપયોગ છે એ પુનઃ કાર્ય માટે એ કરી અને એમાંથી એ નિર્મિત વસ્તુઓ બનાવવા માટે એ કરી શકશે. તો આ એક સારું પગલું કહી શકાય. અને સાથે સાથે ગંદકીની સમસ્યાથી આપણે દિન પ્રતિદિન પીડાતા હોઈએ છીએ. આપણા ઘરની આજુબાજુમાં એવું વાતાવરણ છે એ સતત અને સતત એ આપણને કોરે ખાતું હોય છે કે જેમાં ગંદકીનું પ્રમાણ કાં તો ગટરનું પાણી ઉભરાયું હોય છે કાં તો ઘરની બરાબર સામે ગ્રામીણ વ્યવસ્થામાં વધારે જોવા મળે, ઉકરડાની વ્યવસ્થા છે. હવે ત્યાં તમે કોઈ પણ પ્રકારનો કચરો બેફિકરાઈથી તમે ત્યાં ફેંકી દેશો અને આવું થવાના કારણે એ માખી મચ્છરો અન્ય જીવાણુઓનો ઉપદ્રવ ત્યાં વધતો જોવા મળે છે અને માણસને એ નુકસાન છે એ કરતો જોવા મળે છે. તો આપણે માહિતી મેળવી કે ભાઈ માનવ વર્તન અને પર્યાવરણ બંને છે એ ક્યાંક ને ક્યાંક એકબીજાથી પ્રભાવિત થાય છે, તો એનો ઉકેલ કઈ રીતે લાવો? આપણું પર્યાવરણ દિન પ્રતિદિન ખરાબ અવસ્થામાંથી પસાર થઈ રહ્યું છે, આપણે એમને અટકાવવું છે, પણ કેવી રીતે અટકાવવું? તો એના માટે એ પર્યાવરણને બચાવવા માટેના એ ઉપાયો હાથ ધરવાની વાત છે એ કરવામાં આવી છે. તો આ ઉપાયો અંતર્ગત આપણે આગામી સમયમાં વાર્તનિક ઉપાયો અને સમષ્ટિગત ઉપાયો છે એ જોઈશું. પણ એ છતાં એ આપણે એમાં જોઈએ કે ભાઈ પર્યાવરણીય સમસ્યા છે એ ખૂબ જટિલ છે. જેટલી સરળતાથી આપણે વિચારીએ છીએ એટલી સરળતાથી એનો ઉકેલ નહીં આવી જાય. સામાન્ય રીતે એવું જોવા મળશે કે ભાઈ જ્યારે વ્યક્તિગત બાબતો છે, માની લો કે આપણે છે ઇલેક્ટ્રિસિટીનો સંપૂર્ણપણે એ પ્રમાણિકતાથી ઉપયોગ કરીએ છીએ, સીધી કે આડકતરી રીતે ક્યાંય આંકડી નથી નાખતા, અને રૂમની બહાર જવાનું થયું તો આપણે પૂરી તકેદારી રાખીશું કે સ્વિચ એ પંખો હોય, ટ્યુબલાઇટ હોય, બલ્બ હોય એની બંધ કરીને પછી જ બહાર નીકળ્યું. શા માટે? આપણે જાણીએ છીએ કે ભાઈ જો આ બંધ નહીં કરીએ તો આપણું વીજળી બિલ જરૂરિયાત કરતા વધારે આવી જશે, અને જેની જરૂર નથી એને શરૂ શા માટે રાખવું? તો અહીંયા એ આપણને કીધું છે કે જ્યારે પર્યાવરણ જેવી સમસ્યા છે કે જેના ઉપર કોઈ એક વ્યક્તિનો ઇજારો નથી, ત્યારે એ આપણે વાસ્તવિકતાને સમજવી પડશે કે આ ખૂબ જટિલ સમસ્યા છે,
આ જટિલ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપણે વાસ્તવમાં જીવવું જોઈએ, માત્ર વિચારો રજૂ કરી દેવાથી કંઈ નહીં થાય. કે ભાઈ ચાલો આપણે બધા જ એક આંદોલન કરીએ છીએ, ભાઈ પર્યાવરણને બચાવવું છે, હાથમાં બેનર પત્રિકાઓ લઈ અને મળે પડશે ભાઈ બધું વૃક્ષો વાવો, બિનજરૂરી વીજળીનો ઉપયોગ ન કરો, બિનજરૂરી વાહનો ન ચલાવો, પણ એનાથી પૂરતું એ કાર્ય થઈ શકતું નથી. એના માટે એ ચોક્કસ રીતે એ વાસ્તવિકતામાં જીવવાની જરૂર છે. તો એના માટે એ ઇજનેરી શાખા, ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર આવી વિદ્યા શાખાઓ પૂરતી નથી, કારણ કે આ સમસ્યા માનવ સર્જિત છે. કોઈ કુદરતી સમસ્યા છે, દાખલા તરીકે પૂરની પરિસ્થિતિ છે, તમે NDRF ની ટીમ બોલાવી દો, એ લોકો પાણીમાં ડૂબતા છે તો એ બચાવશે, લોકોને શેલ્ટર પૂરું પાડશે, આ કામ કરી શકશે. કારણ કે કુદરતી સમસ્યા છે, એમાંથી બહાર આવવાનો ચોક્કસ વિકલ્પ છે. આપણે બધા જાણીએ છીએ કે પૂરની પરિસ્થિતિ ચોક્કસ સમયે બંધ થઈ જશે. ભૂકંપની અંદર આપણે લાચાર છીએ, પણ ભૂકંપ પછીની પરિસ્થિતિમાં એ આવા પ્રકારની કોઈ સંસ્થા છે, આર્મી છે, એ આવી અને આપણને મદદરૂપ બનશે. થોડાક દિવસોમાં, થોડાક મહિનાઓમાં આપણે ફરી વખત સ્વસ્થ થઈ જઈશું. પણ આ સમસ્યા કેવી છે, માનવ સર્જિત, જેનો તાત્કાલિક ઉકેલ લાવવો એ થોડુંક અશક્ય છે. કહેવાનો અર્થ એવો છે કે જ્યારે આપણે એની સમસ્યાનો હલ કરવાનો પ્રયાસ કરીશું, માની લો કે આપણે કચરો છે એ ઘરની બહાર નહીં નાખીએ તો ક્યાં નાખીશું? તો કે વાહનો લેવા આવે છે, ટેમ્પલ બેલ યોજના, એને આપી દઈશું. પણ આ ટેમ્પલ બેલ યોજના દ્વારા ભેગો કરવામાં આવતો, એકત્રિત કરવામાં આવતો કચરો પાછો એ બીજી જગ્યાએ ગંદકી ન કરે એ જોવું રહે, એના માટે યોગ્ય નિકાલની વ્યવસ્થા છે કે નહીં એ જોવું જોઈશે. તો એના માટે એ સમાજ મનોવૈજ્ઞાનિકો ની એ જરૂર પડવાની. આના માટે 1970 થી એ સમાજ મનોવૈજ્ઞાનિકો, પર્યાવરણ મનોવૈજ્ઞાનિકો તેમજ સમાજશાસ્ત્રીઓ પર્યાવરણની ગુણવત્તા એ જળવાય, વધારે ખરાબ ન થાય એટલા માટે પ્રયત્નો કરી રહ્યા છે. એ લોકોને વારંવાર સમજાવી રહ્યા છે કે ભાઈ આપણું વર્તન પર્યાવરણને કઈ રીતે પ્રભાવિત કરે છે, આપણે આપણા વર્તન દ્વારા સમાજને કેટલું નુકસાન કરીએ છીએ. આપણે જે વૃક્ષોનું છેદન કરીએ છીએ, કાપીએ છીએ, પર્વતો ડુંગરાઓ છે એને કાપી અને એને એ ખેતી લાયક બનાવીએ છીએ, આપણે ખેતી માટેનું કામ કર્યું, પણ જે ડુંગરાઓ ઉપર પશુ પંખીઓ વનસ્પતિઓનું આધિપત્ય હતું એ નિરાધાર થશે. તમે જુઓ ઘણી વખત એવું છે કે સમાજ વિમુખ એ વર્તનની જરૂર છે, એ પ્રોત્સાહિત કરે. આપણે બધા જાણીને બહુ રાજી થઈશું કે ગુજરાતની અંદર સિંહોની સંખ્યામાં ઘણો બધો વધારો છે, સૌરાષ્ટ્રમાં પણ એ સિંહો હવે રહેવા લાગ્યા છે. પણ એક સીધી અને વાસ્તવિક બાબત છે કે આટલું મોટું ગીર છે એ મૂકી અને એ સૌરાષ્ટ્ર તરફ કેમ આવ્યા? મૂળ બાબત એવી જોવા મળશે કે પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની સાથે સાથે એ આપણે સિંહોની જે વ્યક્તિગત જીવન હતું, એનું આંતરિક જીવન હતું, એમાં દખલ અંદાજી કરી, એમના એ ચાલવાના રસ્તાઓ આપણે ટ્રેક કર્યા, એમના અંગત જીવનની અંદર આપણે દખલગીરી કરી, એટલા માટે એ વિસ્તાર છોડીને એને બહાર આવવું પડ્યું. પણ આ જ કારણથી એ વર્તમાન સમયે છે સિંહોની સંખ્યામાં વધારો થયો, પણ સાથે સાથે એ એમના અંગત જીવનને આપણે ખૂબ નુકસાન પહોંચાડ્યું. તો અહીંયા એ શેની જરૂર છે? આપણે બધા પ્રાણી સંગ્રહાલયની અંદર જઈશું તો આપણને એવું થશે કે અંદરના પ્રાણીઓ જે છે એને આપણે કંઈક આપીએ, બિસ્કિટ આપીએ, પોપકોર્ન આપીએ, પણ આ બિસ્કિટ પોપકોર્ન એ પ્રાણીના સ્વાસ્થ્ય માટે જ્યારે નુકસાનકારક હશે ત્યારે એને ખૂબ અસર કરશે, એમને એ સ્વાસ્થ્ય સાથે ચેડા થશે. આપણા આનંદની પ્રવૃત્તિ પણ સામેવાળી વ્યક્તિ માટે છે એ આનંદદાયક નથી.
तो आवी प्रवृत्तिओने दूर करवा माटे समाज मनोवैज्ञानिको पर्यावरण मनोवैज्ञानिको समाज शास्त्री होय के पर्यावरण नी गुणवत्ता वधु खराब नथी अत्यारे जे छे ये छे बनी गयो बनी गयो पण हवेथी वधारे ए न थाय एनु जो तो एना माटे छे ये जीवन शैली मां परिवर्तन लावानी छे आपणे जरूरियातो ने मर्यादित करवानी छे पानी नो आपणे जे निकाल करीए छे ए निकाल नी जे काई व्यवस्था छे ए कपड़ा धोईने वधेलू पानी जे छे ए पानी नो संग्रह करी अने घरनी बहार शाकभाजी माटे राखेलो क्यारो छे एमां उपयोग करवामां आवे अने मोटा भागे एवुं बने के आपणे सीधुं गटरमां वहेवी दईए छे એ તો આપણે પાણીની તંગી નથી એટલે આ બધું આપણા ધ્યાનમાં ન આવે પણ જ્યારે પાણીની તંગી સર્જાશે ત્યારે આપણે નાવા માટે એક ડોલ પાણીની જરૂર છે એના બદલે છે શાવર ફુવારો શરૂ કરી દેશું અને ફુવારા વડે શરૂ કરે ઉભા રહેશું આનંદ આવશે ત્યાં સુધી આપણે નાયા કરશું ગણતરી કરવામાં આવે કે ત્રણ ડોલ જેટલું પાણી આપણે વેડફી નાખીશું જે કામ માટે એક ડોલની જરૂર છે ત્યારે ત્રણ ડોલ પાણી વાપરવું એ પર્યાવરણ માટે હાનિકારક છે બીજા જીવો માટે એ હાનિકારક છે દાંતણ માટે એક ડાળીની જરૂર છે એના બદલે આખું વૃક્ષ પાડી દઈશું આના જેવી પરિસ્થિતિ થઈ એટલે આવું ન બને એના માટેના એ પૂરતા પ્રયત્નો કરવાના છે એના માટે શું કરી શકાય તો કે વપરાયેલા કાગળ કાચ પ્લાસ્ટિક કે ધાતુ જેવી નકામી વસ્તુઓનો પુનઃ ઉપયોગ કરો કાગળ છે એને રિસાયકલ કરી શકાય છે કાચની બોટલો છે એને એ હીટરાઇઝ કરી અને ફરી વખત ઉપયોગમાં છે એ આપણે લઈ શકીએ છીએ એવું જ પ્લાસ્ટિકનું છે કે એને બાળી દેવાથી એ ધુમાડો થશે જે હવાનું પ્રદૂષણનું એ સર્જન કરશે તો આવી ધાતુની જે નકામી ચીજ વસ્તુ છે એનો પુનઃ ઉપયોગ કરો એને ફરી વખત વાપરો તમે જુઓ અત્યારે સામાન્ય રીતે આવું તમને જોવા મળશે કે વિદ્યાર્થીઓ દ્વારા વાપરવામાં આવતી જે બોલ પેન છે 2-3 રૂપિયાવાળી યુઝ એન્ડ થ્રો એક વાર વાપરી ઉપયોગ કર્યો પછી ફેંકી દો કારણ એમાં રિફિલ નથી આવતા એટલે ઉપયોગ ન કરી શકાય પણ તમે જુઓ કે ભાઈ શાહી પૂરવાનું એ યંત્ર આવે છે યંત્ર લેવામાં આવે તેનો પોઈન્ટ દૂર કરી અને શાહી પૂરી દેવામાં આવે અને ફરી વખત પોઈન્ટ ચડાવી દો તો આ યુઝ એન્ડ થ્રો વાળી જે પેન છે એનો આપણે ફરી વખત ઉપયોગ કરીશું અને નવી નહીં લેવી પડે કેમ કે આપણે બધા જાણીએ છીએ કે એને આપણે નાખી દીધા પછી કોઈ ઉપયોગ નથી થતો અને માની લો કે આપણે એવું નથી કરતા તો આવી પેનો છે એ સારી અવસ્થામાં હોય ત્યારે ભેગી કરી અને આપણે એના તોરણ બનાવી શકીએ એક યુનિક આઈડિયા અંતર્ગત કે ભાઈ એને છે સોય વડે એ ઉપરના ભાગે વોલ પાડી અને એક અલગ પ્રકારની આકૃતિ પ્રતિકૃતિ છે એ બનાવી શકે એ કહેવાનો અર્થ એવો છે કે આવી જે વસ્તુઓ છે એનો પુનઃ ઉપયોગ કરી શકાય ઘણી બધી વખત આ પ્રકારનું કાર્ય થતું પણ હોય છે વર્ગ સુશોભન પાંચ રૂપિયાવાળા નવા 10 રૂપિયાવાળા નવા ચાટ લેવાને બદલે એ અગાઉના જૂના વપરાઈ ગયેલા ચાટ અને કાગળોના તોરણ બનાવવામાં આવે છે એટલે ક્યારે ઉપયોગ કરી શકાય છાપામાંથી આ કાર્ય કરવામાં આવે છે અથવા તો પસ્તી રૂપે ભેગા કરીને વેચી દેવામાં આવે તો કાગળ બનાવતી કંપનીઓ ફરી વખત આનો ઉપયોગ કરી અને એ પોતે પોતાને અનુકૂળ આવે એવો બીજો કાગળ છે એ બનાવી શકશે સાથે સાથે એ ડિટર્જન્ટનો ઓછો ઉપયોગ રદ્દી વસ્તુને ટાળવાના પ્રયત્નોથી એ નજીવો પ્રભાવ છે એ પ્રયોગ છે હવે આપણે છે એ ડિટર્જન્ટ થોડું ઓછું વાપરીએ અને કપડાં ધોવામાં સાબુની જેટલી જરૂર ભૂકીની જેટલી જરૂર છે એટલું ત્યાર પછી રદ્દી વસ્તુઓ છે એનો નિકાલ કરવાની વ્યવસ્થાથી ખૂબ ઓછો પ્રભાવ પડ્યો હજી જોઈએ એટલા પ્રમાણમાં એ આપણે આ કાર્ય કરી નથી શકે જે સુધારાની જરૂર છે જે આવશ્યકતાની જરૂર છે તો એના માટે એ શેની જરૂર છે તો કે સૌથી પહેલી વાત તો એવી કે ભાઈ ભારત જેવા વિશાળ દેશ નહીં તો આ વૈશ્વિક સમસ્યા છે પણ આપણે અહીંયા ભારતનો સંદર્ભ લઈએ છીએ
भारत जेवा विशाल देश नी अंदर पहली परिस्थिति एवी सर्जा छे के लोको ने ये जी ख्याल नथी के खरेखर समस्या छूं छे। ज्यां सुधी समस्या कई छे एनो आपणने ख्याल नथी त्यां सुधी आपणे ए समस्यानो उकेल न मेळवी शकीए। એટલે કે લોકોમાં છે એ જનજાગૃતિની જરૂર, આપણે કઈ સમસ્યાનો સામનો કરી લઈએ, આ સમસ્યા કેવા સંદર્ભમાં ઊભી થશે, એને આપણે દૂર કરવી છે તો કઈ રીતે દૂર કરી શકાય, આના માટેના વિચારો છે એ રજૂ કરવા, એટલે કે આપણે કેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ તેનાથી લોકોને એ જાગૃત કરવાની જરૂર છે, લોકોને સમજાવવા પડશે કે હવે તમે જે પ્લાસ્ટિક વગર વિચાર્યા નાખી દેશો એનું શું થાય છે, ઇલેક્ટ્રિસિટી શરૂ રાખો છો તો એના કારણે શું થશે, નદીની અંદર એ આડબંધો બાંધી અને એના પાણીનો સંગ્રહ કરવાથી એ આજુબાજુની ખેતીલાયક જમીનનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, તો એક પદ્ધતિસરનો તમે જે સાથે સાથે એ રાસાયણિક ખાતરો દવાઓનો જે વધુ પડતો ઉપયોગ કરો છો એ વધારે પડતા ઉપયોગથી કેવા પ્રકારની પરિસ્થિતિનું સર્જન થાય છે, આ બધું જ જાણવું અને સમજવું એ બહુ અગત્યની બાબત છે। જ્યાં સુધી લોકોને સમસ્યાનું આપણે ડોક્ટર પાસે જઈએ અને એને કહીએ નહીં, હું આપણે એવું કહીશું બીમાર છે આટલું કહી દઈશું, પણ કઈ બીમારી છે એ જાણ નહીં કરીએ, ત્યાં સુધી ડોક્ટર યોગ્ય રીતે નિદાન કરી શકશે નહીં, એના માટે એને જણાવવું પડશે કે માથું દુખે, પેટમાં દુખે છે, તાવ આવે છે, જો આવું કહીશું તો એ સ્પેસિફિક દવા છે એ આપીને એને મટાડવાનો પ્રયત્ન કરીશું, એનાથી આપણને રાહત થશે, પણ રાહત ક્યારે થઈ તો આપણે ચોક્કસ બાબત રજૂ કરી કે મને માથું દુખે છે, પેટમાં દુખે છે, તો આવું લોકોમાં છે કે મૂળ સમસ્યા શું છે એ જ ખબર નથી અને એનાથી લોકો પરિચિત નથી, એટલા માટે સૌથી પહેલા તેના વર્તનમાં એ પરિવર્તનની જરૂર છે, એનું વર્તન એમાં ચેન્જ કરવો પડશે, એમાં સુધારો કરવો પડશે। અહીંયા આપણે જાણીએ છીએ કે ભાઈ વિશ્વના ઘણા બધા દેશો આપણે જે એસી અને રેફ્રિજરેટર એની અંદર વપરાતા ક્લોરોફ્લોરોકાર્બન CFC નામનો જે વાયુ છે એ આપણા માટે વિનાશક અસરો લાવે છે। આપણે બધા જ જાણીએ છીએ કે સૂર્યના જે પારજાંબલી કિરણો છે એ આ ક્લોરોફ્લોરોકાર્બનના એક પડ રચાયેલું છે, એમાં ગળાઈને આવે છે, ઓઝોન પડ અલ્ટ્રાવાયોલેટ જે રેઝ છે એમાંથી ગળાઈને આવે છે, ત્યારે એને અટકાવવાનું મુખ્ય કામ આ વાયુ દ્વારા થતું હોય ઓઝોન પડમાં, આનું અગત્યનું છે, એ સીધા આપણી ચામડી ઉપર જો આ સૂર્યના કિરણો આવશે તો ચામડીના રોગો, કેન્સર, બળવા, દાઝવાની ક્રિયાઓ થઈ શકે છે, તો એને અટકાવવા માટે એ આ વાયુ સોરી ઓઝોન પડ છે એને એ જાળવી રાખવા માટે આ વાયુ ઉપર પ્રતિબંધ મૂકવું પડશે ક્લોરોફ્લોરોકાર્બન, આ ક્લોરોફ્લોરોકાર્બનની જેટલી વધારે અસર છે એટલું ઓઝોન પડ નબળું પડે છે, અને જ્યારે ઓઝોન પડ નબળું પડે છે ત્યારે માનવી સ્વાસ્થ્ય સાથે ગંભીર છેડાઓ થાય છે, એટલા માટે એ 50 જેટલા દેશો એને ક્લોરોફ્લોરોકાર્બનના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂક્યો કે ભવિષ્યમાં અમે આનો ઉપયોગ નહીં કરીએ, માનવીય સ્વાસ્થ્યને જે ગંભીર અસરો થાય છે એને અટકાવવા માટે એના ઉપર પ્રતિબંધ મૂક્યો, કારણ કે જે સૂર્યના પારજાંબલી કિરણોને એ અટકાવતું ઓઝોન પડ છે એમાં ભંગાણ કરે છે અને પાતળું પાડે છે, તો આ 50 દેશો છે એની જવાબદારી છે કે આપણે પર્યાવરણને બચાવીશું, 200 કરતા વધારે દેશો સાત ઉપખંડ શક્તિશાળી રાષ્ટ્રો, હવે સીધી વાત છે કે ભાઈ એસી અને રેફ્રિજરેટર શહેરોમાં મોટા ભાગે બધા ઘરે જોવા મળશે અને ગામડાઓમાં છે એસી ઓછા પ્રમાણમાં, પણ રેફ્રિજરેટર તો જોવા જ મળશે, એમાં જે વપરાશ થાય છે એમાંથી જે પર્યાવરણમાં ભળે છે, એક બાજુ આપણે પર્યાવરણને બચાવવાની વાત કરીશું પણ તરત એવું કહેશું કે ઠંડુ પાણી લાવો,
ઠંડુ પાણી આપણે છે એ રેફ્રિજરેટર માંથી કાઢીશું, પર્યાવરણને બચાવવા માટે મીટિંગ મોટા હોલમાં આવતી છે, તરત કહેશો ગરમી થાય છે એસી શરૂ કરો, આ પરિસ્થિતિ છે એને નિવારવા માટે, એને એ દૂર કરવા માટે એ આવું છે, આ ક્લોરોફ્લોકાર્બન ઘટાડવો પડશે. માત્ર 50 દેશો, વૈજ્ઞાનિકોનું તારણ છે કે અત્યારથી જો સીએફસી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે અને 1000 ટકા આખા વિશ્વમાં ઉપયોગ બંધ કરી દેશો, તો પણ ઓઝોનનું જે પડ તૂટ્યું છે એને ફરી રિપેર થતા 50 થી 100 વર્ષ લાગશે. હવે વિચારો કે સંપૂર્ણ પ્રતિબંધ છે એ શક્ય છે નથી? કદાચ વિશ્વના 100 દેશો ભેગા થાય તો એનો આંકડો 100 થી 200 વર્ષ થઈ જશે, ત્યાં સુધીમાં તેનું રિપેરિંગ કામ થઈ શકવાનું નથી એક સાથે કરવાથી. એટલે કે વર્તમાન સમયમાં એ અમલમાં મૂકી શકાય તેવો વિકલ્પ નથી આપણી પાસે. એના માટે આપણે છે, તમે જુઓ કે પેટ્રોલ ડીઝલ ને બદલે સીએનજી શરૂ કરી, કોમ્પ્રેસર નેચરલ ગેસ, પણ બધા જ વાહનો સીએનજી થી ચલાવવા થોડોક મુશ્કેલ છે. ઇલેક્ટ્રિક વીજળી થી ચાલતી એ કાર આપણે બનાવી, પણ મેન્ટેનન્સ ખર્ચ આ બધું વધી જવાના કારણે એ આપણા માટે થોડું મુશ્કેલ છે. તો કહેવાનો અર્થ આપણો એવો છે કે તાત્કાલિક અમલમાં મૂકી શકાય એવો વિકલ્પ નથી, પણ આપણે એવું કહીએ છીએ કે પર્યાવરણને સુધારવાની જવાબદારી સરકારની છે, એ સરકાર યોગ્ય પગલાં લેશે, પણ સરકારથી છે એ બધું જ થઈ શકતું નથી, એના માટે છે એ વ્યક્તિગત જવાબદારી છે એ સ્વીકારવી પડશે, વ્યક્તિગત જન જાગૃતિ છે એ કેળવવી આવશ્યક છે. માત્ર સરકારના ભરોસે બેસી રહેવાની જરૂર નથી. મેં અગાઉ પણ વાત કરી કે સરકારનો જૂના સમયમાં બિર અકબરનો વિચાર સારો હતો, ભાઈ દૂધથી ભરી એ પ્રજાના ભરોસે રહ્યો, પ્રજા એના ભરોસે રહી, છેલ્લે એ દૂધને બદલે પાણીથી ભરાઈ ગયો. સરકાર તમારા માટે નિર્દેશો જાહેર કરી શકે, તમને માર્ગદર્શન આપી શકે, તમારું કામ ન કરી શકે, કામ તમારે જ કરવું પડશે, કદાચ એ સાધનો પૂરા પાડી શકશે, એના માટેની વ્યવસ્થા ગોઠવી શકશે. તમે જો ભારતની અંદર છેલ્લા કેટલાક વર્ષોમાં એ શરૂ થયેલું સ્વચ્છતા અભિયાન, સ્વચ્છ ભારત, ક્લીન ઇન્ડિયા મૂવમેન્ટ છે, જ્યારથી એને સરકારે શહેરોના નંબર આપવાની વાત કરી ત્યારથી એ લોકો એ બાબતે સજાગ હોઈને ટોપ 10, ટોપ 5, ટોપ 50 રાજ્યોની અંદર, સોરી શહેરોની અંદર આવવા માટે લોકોએ સતત પ્રયત્નો કર્યા. તો જે રીતે ભારતમાં સ્વચ્છતા અભિયાનથી ફાયદો થયો છે, એવો જ જો પર્યાવરણને બચાવવા માટેનું એક અભિયાન ચલાવવામાં આવે તો એનાથી ફાયદો થઈ શકે. આપણી પાસે એ પર્યાવરણને બચાવવાના બે ઉપાયો છે, એક વાર્તિક ઉપાયો અને એક સમષ્ટિગત ઉપાયો. આ બંને ઉપાયો દ્વારા એ આપણે સમાજને એ પર્યાવરણથી થતા નુકસાનોથી બચાવી શકીશું, પર્યાવરણને જે નુકસાન થાય છે એ આપણે અટકાવી શકીશું. એના માટે કે આપણે હવે પછીના એ વિડીયો લેક્ચરની અંદર એ પર્યાવરણને બચાવવાના એ પ્રાથમિક ઉપાયો એમના વિશે એ ચર્ચા